અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોડાસા ખાતે રન ફોર વોટ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ પણ જોડાયા હતા. સાથે પોલીસ જવાનો, અરવલ્લી જિલ્લાના સંકલનના અધિકારીઓ અને વિવિધ કચેરીઓનો સ્ટાફ, શિક્ષકો, ભાવિ મતદાર એવા યુવાનો અને અરવલ્લી જિલ્લાના અન્ય નાગરિકો બહોળી સંખ્યામાં રન ફોર વોટ કાર્યક્રમમાં જોડાયા હતા. અરવલ્લી જિલ્લામાં રન ફોર વોટ રેલીનો પ્રારંભ મોડાસા 4 રસ્તા ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લીલી ઝંડી આપીને શરૂઆત કરવામાં આવી હતી, જેનું કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે સમાપન કરાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ રન ફોર વોટ રેલીમાં ભાગ લેનાર તમામનો અને 15 દિવસ સુધી યોજાયેલ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાવા બદલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આજરોજ અરવલ્લી ખાતે વોટ ફોર રન ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે, જેમાં ખાસી સંખ્યામાં લોકો સામેલ થયા વહેલા સવારે, અને લોકોએ દોડમાં ભાગ લીધો છે અને ભાગ લઈને વોટર અવેરનેસ, મતદાન જાગૃતિ માટે બધાને મેસેજ આપ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે ત્રીજા તબક્કામાં ગુજરાત લોકસભા ઇલેક્શન વોટિંગ માટે જઈ રહ્યું છે 7 મહિના દિવસે. ખાસ કરીને બધાએ ધ્યાન રાખીએ કે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગે સુધીના મતદાનના સમય છે, અને વોટર આઈડી કાર્ડ, જે એપિક કાર્ડ કોઈને પાસે ન હોય તો ચૂંટણી પંચ દ્વારા માન્ય રાખેલ 12 પુરાવાઓ જે છે એમાંથી પણ કોઈ લઈ શકે છે. અમે સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને માહિતી ખાતા ન્યૂઝપેપર્સ માટે આ પ્રચાર કરીએ છીએ. હજુ કહીએ છીએ, આ 12 પુરાવા આપ લઈ શકો છો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકો છો. અને ખૂબ જ જરૂરી વાત કે કોઈ પણ રીતે કોઈ પણ સંજોગોમાં મોબાઈલ ફોન મતદાન મથકમાં એલાઉડ નથી, એટલે કૃપા કરીને એ નથી લાવતા, જેનાથી આપને પણ હાલાકી ન થાય અને ખોટા અમારે ચૂંટણી સ્ટાફ સાથે પણ ઘર્ષણમાં ન થાય. હીટ વેવ માટે દરેક મતદાન મથક પર ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે આવો અરવલ્લી, પોતાને વટ વચન અને મતાધિકારનો ઉપયોગ કરો. અને હું આ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ફરીથી આપ લોકોથી અપીલ કરું છું કે આપ લોકો આવો અને 7 મહિના દિવસે આપને મતાધિકારના પ્રયોગ.